તો આરતીના મધુર સુરો સાંભળીને તમને પણ ખ્યાલ આવી ગયો હશે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા હોય એમાં પ્રસાદ તરીકે જે શીરો બનાવીએ છીએ, જે પરફેક્ટ રીતે બનાવીશું અને એક્સપર્ટ પાસેથી શીખીશું કે એટલો બધો શીરો જો પહેલી જ વાર બનાવો તો કઈ રીતે રવો શેકવાનો હોય છે, ઘીનું માપ, ખાંડનું માપ અને દૂધનું માપ બધું કઈ રીતે આપણે ઉમેરીએ તો પરફેક્ટ શીરો બને અને 7 થી 8 કલાક પછી પણ શીરો એવો ને એવો એકદમ સોફ્ટ રહે છે, તો ખૂબ સરસ એવો આ શીરો બને છે. તો ચલો શીખી લઈએ, પહેલાં માપ જોઈ લઈએ. તો 1 કિલો જેટલો રવો લેવાનો છે. જો જાડી કણીવાળો સોજી આવે ને એ નથી લેવાનો, રવાનો ઉપયોગ કરીશું. ત્યાર પછી ઘી અહીં લેવાનું છે 800 ગ્રામ જેટલું, કિલો પણ લઈ શકો. અને 1 કિલો જેટલી ખાંડ સાથે 4 લિટર દૂધ, 1 કિલા રવા સામે 4 લિટર દૂધ, 1/2 કપ જેટલા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા સાથે 2 ચમચી જેટલો એલચી પાવડર, 7 થી 8 સૂકી પીળી દ્રાક્ષ. તો દૂધ લેવાનું છે 4 લિટર જેટલું, એ ધ્યાન રાખીશું. ત્યાર પછી એક મોટું તપેલું લેશું, એમાં 1/2 ઘી ઉમેરી દેશું. ત્યાર પછી જે રવો લીધો છે એ બધો આ ઘી સાથે મિક્સ કરી લેશું. તો જોઈ શકો છો કે 1/2 ઘી સાથે રવો મિક્સ થઈ ગયો છે. ત્યાર પછી જે વધેલું ઘી છે એ બધું જ ઉમેરી દેશું. જો અહીં આપણે એક ટીપ સરસ આપી છે કે જૂનો રવો હોય તો 1 કિલો ઘી જેટલું જોઈ જશે, અહીં નવો રવો છે એટલે 800 ગ્રામ જેટલું ઘી છે એ લીધું છે. તો ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને રવાને શેકવાનો છે. જુઓ પરફેક્ટ રવો કઈ રીતે ખબર પડે કે શેકાઈ ગયો છે એ માટે આપણે એક ટીપ્સ જોવાની છે. એમની સરસ ટીપ છે કે 7 થી 8 પીળી સૂકી જે દ્રાક્ષ આવે છે ઉમેરી દો. અને એનું રીઝન આપણને ખબર પડશે કે શા માટે ઉમેરી છે અને શું તેનું રિઝલ્ટ છે. તો એકદમ ધીમો ગેસ રાખી દેશું અને રવાને શેકતા જશું. તો ઘી જુઓ એકદમ સરસ ઓગળી ગયું છે અને રવો છે એ પણ તેની સાથે મિક્સ થઈ ગયો છે. હવે જુઓ 40 થી 45 મિનિટ થઈ છે અને રવો શેકાઈ ગયો એવી કઈ રીતે ખબર પડે. તો જે આપણે દ્રાક્ષ ઉમેરી હતી એ તમે જોઈ શકો છો, એ એકદમ ફૂલીને આમ કેવી દળિયા જેવી કે બદામના દાણા કેવા હોય છે એવી થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણને એમ જ ખ્યાલ આવે કે સીધી આમાં બદામના દાણા ઉમેર્યા છે. કોઈ ન કહી શકે કે આ પીળી સૂકી દ્રાક્ષ હશે, એટલે કે ફૂલીને કેટલી એકદમ મોટી ડબલ થઈ જશે. તો આ છે એમની સરસ ટિપ્સ, સાથે ઘી પણ ઉપર આવી જશે અને જે આપણો તવેથો છે એના ઉપર સેજ જે રવો નહીં રહે, જો એકદમ લસરીને પડી જશે. તો આ એમની સરસ ટિપ્સ છે કે જેમને ખબર ન પડે કે સોજીને કેટલી શેકવી, તો એ માટે આ પેલી દ્રાક્ષ ઉમેરી છે અને ત્યાર પછી આપણે તેને કાઢી લેવાની. તમે જોઈ શકો છો કે બદામના દાણા જેવી થઈ ગઈ છે. જો આવી થઈ જાય ને ત્યારે આપણે રવો શેકાઈ ગયો છે એમ માની લેવાનું. સરસ એકદમ ઢીલો બની જશે અને તેમાં બદામી કલર જેવો રંગ પણ આવી જશે. તો રવો હવે સરસ એવો શેકાઈ ગયો છે. ત્યાર પછી આપણે તેમાં દૂધ ઉમેરવાનું. તો અહીં દૂધ છે ને એ રૂમ ટેમ્પરેચરવાળું છે અને તેની ઉપર મલાઈ આવી ગઈ છે. જો ડાયરેક્ટ તમે ઠંડુ દૂધ ન વાપરતા તેને સેજ નોર્મલ ટેમ્પરેચરવાળું કરી લેજો, એવું દૂધ તમે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીં મેં ગરમ કરેલું દૂધ ઉમેર્યું છે 4 લિટર અને તમે જોઈ શકો છો કે અત્યારે કેવું છે કે એકદમ ઢીલું છે, પરંતુ જેમ જેમ 7 થી 8 મિનિટ જેટલો ટાઈમ થશે એટલે જો આવું થીક થઈ જશે મિશ્રણ. તમે જોઈ શકો છો કેમ કે રવો છે એ બધું દૂધ છે એ પી જશે કે શોષી લેશે, એટલે કઠણ થઈ જશે. જ્યારે આવું મિશ્રણ કઠણ થઈ જાય રવાનું ત્યાર પછી આપણે એમાં ખાંડ ઉમેરવાની છે. તો જુઓ 1 કિલો રવો છે તો 1 કિલો જેટલી ખાંડ ઉમેરવાની છે, એ પરફેક્ટ માપ છે, સાથે 4 લિટર દૂધ. તો આટલું મેઝરમેન્ટ હશે ને તો તમારો પરફેક્ટ શીરો રેડી થશે. હવે ગેસની ફ્લેમ આપણે અત્યારે મીડિયમ રાખવાની છે અને તળિયા સુધી ચમચો ફેરતો જવાનો છે. જેમ જેમ ખાંડ ઉકળતી જશે એમ એમ ઘી છે એ રવામાંથી છૂટું પડતું જશે અને ખાંડનું પાણી થશે, સાથે રવો પણ ઢીલો પણ થશે અને ઘી પણ છૂટું પડશે. તમે જોઈ શકો છો કે અત્યારે મીડિયમથી ફાસ્ટ ફ્લેમ રાખી છે. તો સરસ એવું રવામાંથી ઘી છે છૂટું પડી ગયું છે અને આ રવો જે આપણે જો પરફેક્ટ માપ સાથે બનાવ્યો છે તો કથા પૂરી થતાં પણ 7 થી 8 કલાક જેટલો ટાઈમ થઈ જાય છે અને તો પણ રવો એકદમ સોફ્ટ રહે છે. હવે બીજી ટિપ્સ છે કે જો રવો બની જાય ને એટલે જે તવેથો છે આપણો એકદમ સરસ જો ક્લીન બહાર નીકળશે, જે રવો તેની સાથે ચોંટશે નહીં. અને તમે જોઈ શકો છો કે ઘી બધું જ અત્યારે છૂટું પડી ગયું છે અને એ એકદમ સોફ્ટ એવો રવો તૈયાર થઈ ગયો છે. ઠંડો પડવા છતાંય આ રવો છે એવો ને એવો રહે છે અને તપેલું તમે જોઈ શકો છો કે એકદમ ચોખ્ખું છે, ક્યાંય સેજે ચોટ્યો નથી. તો પરફેક્ટ માપ સાથે જે એમણે ટિપ્સ આપી છે એ પ્રમાણે બનાવો, એમનાથી ખૂબ સરસ શીરો બને છે અને એકદમ પરફેક્ટ રેસીપી છે. તો જુઓ શીરો છે ત્રાસમાં લઈ લીધો છે બધું જ શીરોને અને હવે પ્રસાદ માટે આપણે રેડી કરી લઈએ. તો આ રીતે જુઓ
શેરો બધો ત્રાસમાં લેવાઈ જાય ત્યાર પછી આપણે બે ચમચી જેટલી એલચી છે એને ગાર્નિશ કરીશું. આ રીતે ઉપરથી અંદર પણ ઉમેરી શકો, જ્યારે તમે ખાંડ ઉમેરો છો ત્યારે અંદર પણ ઉમેરી શકો છો. કાજુ બદામની ફ્લેક્સ ઉમેરી દેશું, સાથે જ બે ઉપર તુલસી પત્ર ઉમેરી દેશું. તમે જોઈ શકો છો કેટલો લુકમાં સરસ આવે છે. તો આ શેરો છે ને 7 કિલો જેટલો તૈયાર થાય છે. તો હવે કેટલો સહેલો છે, જો પહેલી વાર પણ તમારા 7 થી 8 કિલો જેટલો રવો ઘરે બનાવવો હોય ને પ્રસાદનો, તો જે ટિપ્સ આપી છે દ્રાક્ષને શેકવા સમયે ઉમેરવાની, એ ટિપ્સને ફોલો કરો. જોજો તમારો રવો એટલો સરસ થશે કે મહેમાનો તમારા વખાણ કરતા નહીં થાકે. તો એક્સપર્ટની જે ટિપ્સ છે એને ફોલો કરો તો એકદમ પરફેક્ટ તમારો રવો પણ હવે મહાપ્રસાદ માટે તૈયાર થશે. અને જો રેસીપી ઉપયોગી લાગી હોય તો વધુમાં વધુ શેર કરો જેથી બીજાને પણ ઉપયોગી થઈ શકે. આવજો. જય શ્રી કૃષ્ણ.